ઉમરગામના ગામડાઓમાં કંપનીના બાંધકામો સામે લોકોએ વિરોધ દર્શાવી મામલતદારને આવેદનપત્ર આપ્યું. ઉમરગામ તાલુકામાં 2 જીઆઈડીસી હોવા છતાંય ગામડાઓમાં પ્રદૂષણ રોકતા એકમો આવી રહ્યા છે, જેને લઈ મોટી સંખ્યામાં મહિલા અને પુરુષોએ એક નવી કંપનીના પ્રોજેક્ટને રોકવા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. ગ્રામજનોએ જણાવ્યું હતું કે લોકોનો અને ગ્રામસભામાં વિરોધ હોવા બાદ પણ કંપનીઓના બાંધકામો ચાલુ છે. દહેલી ગ્રામ પંચાયત વિસ્તારમાં હાલ નવા કંપનીના પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. કંપનીઓને મંજૂરી આપતા તંત્ર સામે રોષ લોકોમાં જોવા મળ્યો છે. જમીનમાં જળસ્તર ઊંડા ઉતરી ગયા છે. વાયુ અને જમીની પ્રદૂષણ વધી ગયું છે, ત્યારે હવે આદિવાસીઓને ગામ છોડવાનો વારો આવે તે પહેલા તેઓ હવે આંદોલનના માર્ગે નીકળ્યા છે હોવાનું જણાવ્યું હતું. બસ અમે એટલું જ માંગતા હતા, નહીં તો અગાડી જઈને આ પરિસ્થિતિ આંદોલન ઉપર ન જાય, કાયદા વ્યવસ્થા ઉપરથી લોકોનો વિશ્વાસ ઉઠી નહીં જાય. એટલે સરકાર પાસે ને જે વ્યવસ્થા છે એ લોકો પાસે મારી બહુ ભારી રિક્વેસ્ટ છે કે આ અમેની અમલવારી કરે, પૈસા એકની અમલવારી કરીને એના ઉપર કાયદા ઉપર ચાલે ને પંચાયત ધારાના કાયદા ઉપર ચાલે તો અમારું શેડ્યુલ એરિયા બચે, અમારો હવા જંગલ જમીન બચે. બસ એટલી મારી રજા છે. જય આદિવાસી જવાહર. નીતાબેન, અમે આ કંપની અમને જોઈતી જ નથી, કેમ કે પાણીની તકલીફ પડે, અમને પાણી બી ખરાબ થઈ જાય, એટલા માટે અમે આવેદનપત્ર અપાવ્યા છે. પાણીનું નુકસાન થાય, અમારા નાના નાના છોકરા રોડ પર રમે તો રોડ બી મોટો પહોળો થાય તો અમને તકલીફ તો થાય જ કે નહીં, 10 ફૂટનો રસ્તો છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.